નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીશું ધોરણ 12 ના એક પ્રકરણની, જે એકમ 15 છે, જેનું નામ પોલિમર. પોલિમર એ આપણા માટે એક અગત્યના પદાર્થો છે. આજના સમયમાં જે ધાતુઓ છે એના સ્થાને પોલિમર વપરાય છે. એક અર્થે એવું કહી શકાય કે પોલિમરે ધાતુઓનું આજે સ્થાન લીધું છે. આધુનિક જમાનામાં પ્લાસ્ટિક, રબર, રેસાઓ, જે આપણે સવારથી માંડીને સાંજ સુધી અવનવા પદાર્થોમાં ઉપયોગ કરીએ છીએ, તે પોલિમર પદાર્થો છે, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, જે સરળતાથી પ્રાપ્ત થઈ શકે, જે ખૂબ જ મજબૂત છે, જે ઘણા ટકાઉ છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલો શબ્દ આપણે પોલિમર મુખ્ય પ્રકરણના નામને સમજીશું. પોલિમર એ શું છે? તો પોલિમર શબ્દ બે ગ્રીક શબ્દોમાંથી ઉપજાવેલો છે. પોલિમરમાંથી પોલી અને મર, પોલી એટલે ઘણા આપણી પરિભાષામાં, અને મર એટલે એકમ અથવા ભાગ. આનો અર્થ એવો થાય કે ઘણા બધા, અસંખ્ય એકમો કે ભાગ એકબીજા સાથે જોડાય જે વિરાટ અણુ બનાવે તેને પોલિમર કહેવાય. વિરાટ અણુ કયો? એટલે આણ્વીય દળ ઊંચા હોય. આથી કહી શકાય કે પોલિમર પદાર્થો છે જેમના આણ્વીય દર એપ્રોક્સિમેટ 10^3 થી માંડીને 10^7 યુનિફાઇડ માસ જેટલા ઊંચા હોય છે. આ પોલિમર પદાર્થો ઉદ્યોગો માટે, આપણા માટે, વ્યવહારુ જીવન માટે ખૂબ ઉપયોગી છે, જે મુખ્ય 4 છે: પ્લાસ્ટિક, ઇલાસ્ટોમર, રેસાઓ તથા રંગો અને વોર્નિશ. એ મુખ્ય પોલિમર છે. હવે આ પોલિમર પ્રકરણને સમજવું છે તો આપણે એક પોલિમર પદાર્થને બનાવીશું. એ પોલિમર પદાર્થ એટલે કે ઇથીન માંથી પોલિથીન કેવી રીતના બને, જુઓ. એક ચેન પ્રક્રિયા છે. હવે ઇથીનમાંથી પોલિથીન બનવાની પ્રક્રિયા કેવી, તો પોલિમર કેવી રીતના બને છે એને સમજીએ. તો ઇથીન આપણને ખ્યાલ છે કે નામકરણમાં આપણે અભ્યાસ કર્યો, ઇથીન એટલે CH2 દ્વિબંધ CH2, આ ઇથીન છે. પરંતુ ઇથીન જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરીશું ત્યારે સીધું પોલિમર નહીં બનાવે. આ પોલિમરને બનવા માટે પ્રારંભિક પદાર્થ તરીકે કોઈ એક ચોક્કસ પદાર્થ ઉમેરવો જરૂરી છે. એટલે વિધાનને સમજીશું કે કોઈપણ પોલિમરની શરૂઆત કાર્બ કેટાયન કે કાર્બ એનાયન કે મુક્ત મૂલક દ્વારા થઈ શકે. પોલિમરને અનુરૂપ ચોક્કસ પદાર્થો, ચોક્કસ આયનોનો ઉપયોગ કરવામાં આવે. આપણે અહીંયા ઇથીનમાંથી પોલિથીન બનાવીશું કે જેમાં મુક્ત મૂલકની જરૂર પડશે. હવે મુક્ત મૂલક બનવા માટે, ઇથીનનો મુક્ત મૂલક બનવા માટે પ્રારંભિક પદાર્થ તરીકે આપણે કોનો ઉપયોગ કરી શકીએ કે જેનાથી પોલિમર બનવાની શરૂઆત થાય, ઇથીન મુક્ત મૂલક બની શકે? તો મુક્ત મૂલકથી પ્રારંભિક પ્રક્રિયા કરવા માટે 3 અગત્યના પદાર્થો: 1 બેન્ઝોઇલ પેરોક્સાઇડ, 2 બંધારણ હોવું જોઈએ, 3 તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. કે એસિટાઇલ
પેરોક્સાઇડ. ખાસ યાદ રાખજો, મુક્ત મૂલકની હાજરીમાં પ્રક્રિયાને પ્રારંભ કરવા માટે આ ત્રણ પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ ઉપયોગમાં લઈ શકાય. ઇથીન મુક્ત મૂલક સીધો બનશે નહીં, પણ એને બનાવવા માટે, પ્રક્રિયાને ઉત્તેજના આપવા માટે, પ્રક્રિયાની શરૂઆત કરવા માટે આમાંથી કોઈ એક પદાર્થ લઈશું કે જેનાથી પ્રક્રિયા સરળતાથી થઈ શકે. તો આપણે પદાર્થની પસંદગી કરીશું બેન્ઝોઇલ પેરોક્સાઇડ. બેન્ઝોઇલ પેરોક્સાઇડ કેવી રીતના બંધારણ ધરાવે? તો C6H5 સી ડબલ બોન્ડો, આ બેન્ઝોઇલ સમૂહ. પણ આપણે લખ્યું શું છે? પેરોક્સાઇડ એટલે બે ઓક્સિજન પેરમાં હશે, તો ઓક્સિજન ઓક્સિજન અને ફરી પાછું સી ડબલ બોન્ડો C6H5. આ થયો બેન્ઝોઇલ પેરોક્સાઇડ. બેન્ઝોઇલ પેરોક્સાઇડ સમિતીય બંધારણ. હવે જુઓ શરૂઆત કેવી રીતના થાય. અહીંયા જોજો, બેન્ઝોઇલ પેરોક્સાઇડમાંથી પ્રથમ મુક્ત મૂલક બનશે. કેવો મુક્ત મૂલક? તો જુઓ, આમાંથી બે ઓક્સિજન પેરમાં છે જેની વિદ્યુત ઋણતા સમાન, એટલે બંધનું સમભાગી વિભાજન થશે. સમભાગી વિભાજન થાય તો C6H5 સી ડબલ બોન્ડ O મુક્ત મૂલક બને. કેટલા મોલ? 2 મોલ તાપમાન આપતા. જેઓ આ મુક્ત મૂલક બનશે, તરત જ તાપમાનના આધારે આમાંથી C વચ્ચેનો બંધ તૂટે, સમભાગી વિભાજન અને CO2 વાયુ દૂર થશે. 1 મોલ લઈને સમજો, તો CO2 વાયુ દૂર થાય તો C6H5 કાર્બન ઉપર મુક્ત મૂલક આવશે. આ બન્યો ફિનાઇલ મુક્ત મૂલક. ફિનાઇલ મુક્ત મૂલક જે બને છે, પ્રક્રિયાને ઉત્તેજના આપશે, જે સક્રિય છે આ પ્રક્રિયાની શરૂઆત કરશે. આ ફિનાઇલ મુક્ત મૂલક પ્રક્રિયામાં લીધેલા ઇથિનના અણુ સાથે જોડાશે, એના સંપર્કમાં આવશે. ત્યારે શું થશે? જુઓ, C6H5 ફિનાઇલ મુક્ત મૂલક પ્લસ પ્રક્રિયાની થઈ શરૂઆત, ભાઈ ખાસ ધ્યાન રાખજો, CH2 દ્વિબંધ CH2. જેવો ઇથિનના સંપર્કમાં ફિનાઇલ મુક્ત મૂલક આવે ત્યારે આનું સમભાગી વિભાજન થાય, એટલે CH2 બંધ CH2 મુક્ત મૂલક અને આ બંને ભાગીદારીથી બંધ બનાવે. આ થઈ પોલિમર બનવાની શરૂઆત. C6H5 બંધ CH2 બંધ CH2 મુક્ત મૂલક. આ એક મોનોમર, એક જ અણુ જોડાયો. એક અણુ, એક એટલે મોનો અને અણુ કે ભાગ એટલે કે મર. તો મોનોમર આ એક શરૂઆત થઈ, એક અણુ જોડાયો. પણ હવે આના સંપર્કમાં પ્રક્રિયાની ઉત્તેજના વધશે, પ્રક્રિયા સરળતાથી આગળ વધશે. તો બીજો ઇથિનનો અણુ જોડાય, CH2 દ્વિબંધ CH2. ત્યારે શું બનશે? જુઓ તો અહીંયા બનશે C6H5 બંધ CH2 CH2 બંધ CH2. આનું પણ સમભાગી વિભાજન થશે, CH2 બંધ. ચલો ક્લિયર. તો કેટલા અણુ જોડાયા? એક ઇથિનનો, બીજો ઇથિનનો, 2 અણુ જોડાયા. તો આને કહીશું ડાયામર, એટલે ડાયામર અથવા ડાયમર. શરૂઆત કોનાથી થઈ? ફિનાઇલ મુક્ત મૂલકથી. ફિનાઇલ મુક્ત મૂલક શેમાંથી મળ્યો? બેન્ઝોઇલ પેરોક્સાઇડમાંથી. માટે આ પ્રક્રિયા ઇથિનમાંથી પોલિથિન બનવાની પ્રક્રિયા, જેને કહીશું મુક્ત મૂલક મધ્યસ્થી મારફતે થતી પ્રક્રિયા. પ્રારંભિક ઉત્તેજક કયો? તો ફિનાઇલ મુક્ત મૂલક. આ ધ્યાન રાખો, પણ પદાર્થ તરીકે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. હવે આના સંપર્કમાં ત્રીજો અણુ, CH2 દ્વિબંધ CH2 ત્રીજો અણુ. તો પ્રક્રિયા આગળ વધશે. તો પ્રક્રિયામાં થશે C6H5 CH2 CH2 બંધ CH2 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 બંધ CH2.
એક બે ત્રણ, તો આને કહીશું ટ્રાઈમર. ટ્રાય એટલે ત્રણ અને મર એટલે અણુ, તો ત્રણ અણુ જોડાયા, ત્રણ ભાગ જોડાયા. આમ ક્રમિક, અહીંયા પણ મુક્ત મૂલક, ક્રમિક અણુ જોડાતા જાય. એટલે આપણે અહીંયા લખી દઈએ એન, એન એટલે અસંખ્ય ઘણા બધા, સીએસ ટુ દ્વિબંધ સીએસ ટુ, અસંખ્ય અણુઓ જોડાય ત્યારે એક આવું બંધારણ બનશે, સી સિક્સ એચ ફાઇવ, ટૂંકમાં આપણે લખી દઈશું સીએસ ટુ સીએસ ટુ સીએસ ટુ સીએસ ટુ સીએસ ટુ સીએસ ટુ. ચલો ઓકે, અને આ અસંખ્ય અણુ જોડાયા તો અસંખ્ય તરીકે આપણે કૌંસ કરીશું અને અહીંયા લખીશું એન. બે અર્થ ખાસ સમજો, બે અર્થ ખાસ સમજો કે આ એન અણુ લીધા, જ્યારે આ એન અણુ જોડાયા અને એન અણુ જોડાઈને એક લાંબી ચેન બની, શૃંખલા સ્વરૂપ બંધારણ બન્યું, અને જેમ જેમ અણુ જોડાતા જશે ત્યારે મુક્ત મૂલક ની સ્ટેબિલિટી ધીરે ધીરે વધતી જાય. આથી અંતે પ્રક્રિયામાં નવા અણુ જોડાવાની ક્ષમતા ઘટે અને તે પ્રક્રિયા સી સિક્સ એચ ફાઇવ મુક્ત મૂલકથી પૂરી થાય. ત્યારે આમ એક લાંબી ચેન ધરાવતો મુક્ત મૂલક બન્યો, અસંખ્ય અણુ જોડાઈને એક પોલિમર બન્યો. જુઓ પોલિમર કેમ કહ્યું, તો અસંખ્ય અણુ એટલે ઘણા બધા અણુ, ઘણા બધા ભાગ જોડાયા માટે પોલિમર. અને આ પોલિમરને નામ શું આપીશું આપણે, તો મુખ્ય મોનોમર કયો હતો, તો ઇથિન. અને એમાંથી શું બન્યું, તો લાંબી ચેન ધરાવતો એક પદાર્થ જેને આપણે કહીશું અસંખ્ય અણુથી બનતો, તો આપણે લખીશું પોલિથીન. આ થઈ પોલિથીન બનવાની પ્રક્રિયા. કોઈપણ પોલિમર પદાર્થ આ પ્રમાણે બને છે, પરંતુ આપણે આપણા અભ્યાસક્રમમાં એક સમજવા માટેનું ઉદાહરણ લીધું કે ભાઈ મોનોમરમાંથી પોલિમર કેવી રીતના બની શકે, ઇથિનમાંથી પોલિથીન કે સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન. આ ઉદાહરણ આપું છું, ધ્યાન રાખજો, કે બ્યુટાઇલમાંથી પોલીબ્યુટાઇલ રબર. આ જે પોલિમર પદાર્થો છે એ હકીકતમાં આ પ્રમાણે ચેઇન પ્રક્રિયાથી બનશે, પરંતુ આપણા અભ્યાસક્રમમાં આ એક સમજવાનું ઉદાહરણ હતું. પરંતુ આપણે બનાવીશું સરળતાથી કેવી રીતના. જુઓ કે ભાઈ ઇથિન, તો સીએસ ટુ દ્વિબંધ સીએસ ટુ, તો આ લખ્યું ઇથિન. કેટલા અણુ, તો એન અણુ લખીશું, એટલે અસંખ્ય અણુ લીધા, લીધા એક બે ત્રણ ચાર, આમ જુદા જુદા અણુ લીધા. પરંતુ પ્રક્રિયાના અંતે આ રાસાયણિક પ્રક્રિયા થાય, તાપમાન આપો, તો રાસાયણિક પ્રક્રિયાના અંતે એ રાસાયણિક પ્રક્રિયાનું નામ શું છે પછી સમજીશું. તો રાસાયણિક પ્રક્રિયાના અંતે પાઈ બન તૂટે તો બંને બાજુ જોડાણ થાય, જેમ કે જુઓ પાઈ બન તૂટ્યો તો આ બાજુનું જોડાણ, આ બાજુનું જોડાણ થયું, અને જોડાણ થઈને સી એસ ટુ બંધ અને મોટો કૌંસ ને અહીંયા કરી દો એન. તો આ ઇથિન ના અસંખ્ય અણુ એકબીજા સાથે જોડાઈને લાંબી ચેન બનાવ્યો, આ એની સંજ્ઞા, સંકેત થઈ ગયો કે અસંખ્ય અણુ જોડાયા. મેં હાલ કહ્યું ને કે આ ચાર અણુ ધારો કે લીધા, પરંતુ આ ચાર અણુ આમ કરીએ તો જોડાયા, તો આ જોડાયેલા કહેવાય. તો જોડાય જેટલા અણુ જોડાય પાછળ લખાય, તો એન અણુ લીધા, એન અણુ જોડાયા, તો ત્યાં આ મોનોમર થયા, જ્યારે આ પોલિમર થયો, કારણ કે અસંખ્ય અણુ જોડાઈને બનતો વિરાટ અણુ, તો આ થયો પોલિમર. આને કહીશું, નામ આપીશું સીધું પોલિથીન. એટલે ફરી ખાસ સમજો કે આ જે સંપૂર્ણ આપણે બાબત સમજ્યા એ બાબત હકીકતમાં રાસાયણિક પ્રક્રિયા પ્રમાણે થાય, પરંતુ આવી લાંબી ચેનથી આપણે પોલિમર બનાવવાના નથી, સરળતાથી બનતા પોલિમર આ રીતના સમજીશું. એટલે હવે આપણે જે કંઈ પણ પોલિમર બનાવીશું આ પ્રમાણે હશે, કે મોનોમર લઈને પાઇબંધ તોડીશું, કે કોઈ ક્રિયાશીલ સમૂહમાંથી કોઈ અણુને છૂટો પાડીને જોડીશું અને પોલિથી એટલે કે પોલિમર બનાવીશું. તો આ થયું પોલિમર બનવાની પ્રક્રિયા, સરળ પોલિમર બનાવ્યો ઇથિનમાંથી પોલિથીન. ઓકે, હવે આપણે કરીશું ચેપ્ટરની આગળની શરૂઆત,
જેમાં વિવિધ વ્યાખ્યાઓ પ્રથમ સમજીશું. આપણે અગાઉ સમજ્યા પોલિમર કેવી રીતના બને છે, પણ મેં તમને સમજાવ્યું કે લાંબી ચેનથી આપણે પોલિમર બનાવવાના નથી, એક સમજૂતી હતી. પરંતુ આપણે ટૂંકમાં બનાવીશું, મોનોમર લઈશું અને એમાંથી રાસાયણિક પ્રક્રિયાના અંતે પોલિમર બનાવીશું. પણ એ પોલિમરમાં પ્રથમ આપણે પ્રાઇમરી બેઝ તરીકે વ્યાખ્યાઓને સમજીશું, પછી વિવિધ પોલિમર તરફ આગળ વધીશું. તો વ્યાખ્યાઓમાં મુખ્ય પ્રથમ વ્યાખ્યા છે મોનોમર, સેકન્ડ પોલિમર, પછી છે પોલિમરાઇઝેશન પ્રક્રિયા, આવર્તનીય એકમ, ઓલિગોમર, ભારે પોલિમર, પોલિમરાઇઝેશન અંશ. આ સાત વ્યાખ્યાઓ કમ્પ્લીટ ક્લિયર હોવી જોઈએ. તો એને સમજવા માટે આપણે કેટલાક પોલિમર બનાવીએ. ઉદાહરણ તરીકે જ ઉદાહરણ પ્રથમ લઈશું. પહેલો પોલિમર ઇથિનમાંથી પોલિથિન. તો બિલકુલ સરળ, મોનોમર યાદ હશે તો પોલિમર આવડશે. મોનોમર યાદ રાખવો જરૂરી, અને મોનોમરનું બંધારણ, એનું સૂત્ર યાદ રાખવું જરૂરી. તો ઇથિન, મેં શું કહ્યું, એન અણુ લીધા. આ તમારે ખાસ ભૂલવાનું નહીં, એન અણુ લેવાના. ચલો હાલ આપણે લખીશું રાસાયણિક પ્રક્રિયા, પોલિમરમાં તાપમાન આપીશું તો શું થશે, બન તૂટે. અને એક વસ્તુ એટલી યાદ રાખજો કે પોલિમરમાં દ્વિબંધ ત્રિબંધ ધરાવતા, ખાસ નોંધ કરજો, પોલિમરમાં દ્વિબંધ ત્રિબંધ ધરાવતા કે કોઈ ક્રિયાશીલ સમૂહ ધરાવતા પદાર્થો હોય, સરળ કાર્બનિક પદાર્થો દ્વિબંધ ત્રિબંધ ધરાવતા કે કોઈ ક્રિયાશીલ સમૂહ ધરાવતા, તે જ કાર્બનિક પદાર્થો પોલિમરમાં ભાગ લઈ શકે. પરંતુ એક બંધ ધરાવતા હાઇડ્રોકાર્બન આલ્કેન પદાર્થો પોલિમરમાં ભાગ લેશે નહીં, એટલે અસંતૃપ્તતા ધરાવતા પદાર્થો પોલિમરમાં ભાગ લઈ શકશે. તો ઇથિન આ બંધ તોડો, તો આપણે કરીશું કૌંસ, આ જોડાણ સમજવાનું. તો CH2 બંધ અને અહીંયા કરીશું એન, એટલે આપણે સમજી લીધું કે એન અણુઓ જોડાયા. તો આ ઇથિન આ થઈ ગયો. હવે પોલી શબ્દ લગાવો, પોલી એટલે અસંખ્ય અણુઓ જોડાયા, પણ કોના, ઇથિનના, માટે પોલિથિન. ચલો એક આ પોલિમર, બીજો પોલિમર લઈ લો. તો CH2 દ્વિબંધ CHCN, જેને કહીશું આપણે એક્રિલો નાઇટ્રાઇલ. ઓકે, રાસાયણિક પ્રક્રિયા ગરમ કરો તો અહીંયા બનશે, પાઇ બંધ તૂટે, બંધ CH2 બંધ CHCN બંધ. તો આ થઈ ગયો પોલી, અસંખ્ય અણુ જોડાયેલા, પોલી શબ્દ લાગે, મોનોમરનું નામ લખો, પોલી એક્રિલો નાઇટ્રાઇલ, એટલે આને કહીશું PAN. જો CN ના સ્થાને CL લઈએ તો વિનાઇલ ક્લોરાઇડ કહેવાશે, વિનાઇલ ક્લોરાઇડ. કોના સ્થાને, CN ના સ્થાને CL લીધો તો શું બને, બંધ CH2 બંધ CHCL બંધ N. તો આને કહેવાય પોલી વિનાઇલ ક્લોરાઇડ, એટલે PVC. ચલો ઓકે, એના પછી ત્રીજી વ્યાખ્યા, એટલે કે ત્રીજો પોલિમર. ત્રીજા પોલિમરમાં CH2 દ્વિબંધ CH બંધ CH દ્વિબંધ CH2 પ્લસ અહીંયા લઈશું CH દ્વિબંધ CH બંધારણમાં બેન્ઝીન રિંગ અને અહીંયા CH2 સ્ટાયરીન. આનું નામ શું આપીશું, તો બ્યુટા 1,3-ડાઈન. આ થયો સ્ટાયરીન. પદાર્થોના નામ તમને ખ્યાલ છે, તમે અગાઉ ઓર્ગેનિકમાં અભ્યાસ કરેલો છે. રાસાયણિક પ્રક્રિયા થઈ,
તો આમાં અગાઉ મેં તમને ક્યારેક શીખવાડેલું કે ભાઈ સ્ટાયરીન સોરી બ્યુટાડાઈન છે તો બ્યુટા 1,3-ડાઈનમાં રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આ બંધ તૂટે ત્યારે આ બંધનું જોડાણ અહીંયા જે હશે તે આની સાથે થશે, આનું જોડાણ આગળના અણુ સાથે થશે, પણ આ બંને પાસે જે ઇલેક્ટ્રોન હશે તે અહીંયા બંધ બનાવશે. એટલે સ્થાનફેર કયું થયું કે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. હાલ બ્યુટાડાઈનમાં ત્રિબંધ ક્યાં છે? પહેલા, બીજા, ત્રીજા, ચોથા. પણ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે સ્થાનફેર ક્યાં થઈ જશે? બીજા ત્રીજા વચ્ચે. ખાસ ધ્યાન રાખજો, વિકલ્પ પૂછાઈ શકે કે બ્યુટા 1,3-ડાઈન પોલિમર બનાવે ત્યારે દ્વિબંધનો સ્થાનફેર કયો? તો પહેલા, બીજા, ત્રીજા, ચોથા વચ્ચેનો દ્વિબંધ બીજા ત્રીજાએ આવશે. તો અહીંયા બંધારણ બનાવીએ તો બંધ અહીંયા CH2, બંધ CH, દ્વિબંધ CH, બંધ CH2, બંધ. હવે આ પાઇ બંધ તોડ તો અહીંયા જોડાય ફરીથી, અહીંથી આપણે જોડાણ કરીએ તો CH2, બંધ CH, બંધ અને બેન્ઝીન રિંગ. એન અણુ જોડાયા. તો આગળ અહીંયા એન અણુ લો, આના એન અણુ લો, તો અસંખ્ય અણુઓ બંનેના લીધા. ધ્યાન રાખજો, અસંખ્ય અણુઓ બંનેના લીધા અને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય, રાસાયણિક પ્રક્રિયા, ત્યારે આ પદાર્થ બન્યો. એક આ અણુ અને આ બીજો અણુ જોડાયો. સ્થાનફેર જોજો બંધનું, કે પહેલા, બીજા, ત્રીજા, ચોથામાંથી બીજા ત્રીજાએ આવી ગયો. આ ભૂલાય નહીં, આ દ્વિબંધ છે. તો આ જે પોલિમર બન્યો અસંખ્ય અણુ જોડાઈને, તો એ પોલિમર બન્યો એને આપણે લખીશું સ્ટાયરીન બ્યુટાડાઈન રબર, જેને ટૂંકમાં કહેવાય બ્યુટાડાઈએસ સ્ટાયરીન, રાઈટ. આ રબર બન્યો, આ પ્લાસ્ટિક છે. એટલે પોલિમર પદાર્થમાં શું હોઈ શકે? પ્લાસ્ટિક, રબર, એટલે કે ઇલાસ્ટોમર, રેસા વગેરે બનાવી શકાય. ઓકે, અને બીજી વસ્તુ કેવું નહીં ધારવાનું કે પોલિમર એક જ પ્રકારના મોનોમરમાંથી બને, એક કરતાં વધુ પ્રકારના મોનોમરમાંથી પણ બની શકે. ચલો, ક્લિયર. ઓકે, હવે સેકન્ડ વિધાન, ચોથો પોલિમર. ચોથા પોલિમરમાં આપણે લઈશું NH2 સમૂહ. તો NH2 CH2 કેટલા લીધા જોજો, અહીંયા 6 યાદ રાખવાનું છે મોનોમર, અને અહીંયા NH2. આને કહેવાય હેક્ઝામિથિલિન ડાયએમાઇન પ્લસ. બીજો મોનોમર જુઓ, C OH, એટલે કાર્બોક્સિલિક એસિડ CH2, અહીંયા આવશે 4 C OOH. આને કહેવાય એડેપિક એસિડ. ખાસ ધ્યાન રાખજો, પદાર્થ તૈયાર કરજો. તો એડેપિક એસિડ. હવે પ્રશ્ન અહીંયા જુઓ, કેવી રીતના બનશે? તો આ થયો હેક્ઝામિથિલિન ડાયમાઇન, અને આ થયો દ્વિકાર્બોક્સિલિક, બે કાર્બોક્સિલિક સમૂહ ધરાવતો, 6 કાર્બન ધરાવતો સંયોજન, જેને કહીશું એડેપિક એસિડ, રાઈટ. હવે બંનેમાં એન અણુ લો, એન અણુ આના, એન અણુ આના, અને રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે જુઓ, આ બધામાં પાઇ બંધ તૂટ્યો હતો, જ્યારે આમાં ક્રિયાશીલ સમૂહ છે તો આમાંથી શું છૂટવું પડશે? તો આમાંથી OH સમૂહ અને અહીંથી H સમૂહ, તો ત્યાં છૂટવો પડ્યો H2O. ખાસ સમજો, ત્યારે શું થશે? તો જુઓ, પોલિમર બનશે અહીંયા, NH2માંથી H ગયો, તો HNH, ચલો બંધ. અહીંયા શું થશે? CH2 6, ફરી પાછો NH, અહીંથી OH ગયો, તો સીધો C OO જોડે, તો C OO, રાઈટ. પાછો શું આવશે?
CH2 4, અને અહીંયા આવશે C OH, અને અહીંયા N. આવા ક્રમિક હેક્ઝામિથિલિન ડાયામાઇડ, એડેબિક એસિડ જોડાયો, પાણીનો અણુ દૂર થયો. એડેબિક એસિડ પછી હેક્ઝામિથિલિન ડાયામાઇડ, પાછો એડેબિક એસિડ, ક્રમિક અસંખ્ય અણુઓ ક્રમિક જોડાતા જાય તે આવો વિરાટ અણુ બને. હવે આને શું કહી શકાય, આને શું કહી શકાય? તો જુઓ, નામ કેવી રીતના આપીશું અહીંયા ધ્યાન રાખજો. આમાં ક્રિયાશીલ સમૂહ એમિનો, સમજો ખાસ આ પોઈન્ટને, ખાસ સમજો, ક્રિયાશીલ સમૂહ એમિનો અને આમાં કાર્બોક્સિલિક એસિડ બંને ભેગા થયા, પાણીનો અણુ દૂર થયો, આમાંથી એચ, આમાંથી ઓએચ, અને પાણીનો અણુ દૂર થઈને એક નવો ક્રિયાશીલ સમૂહ બન્યો. અહીંયા જોજો, આ નવો ક્રિયાશીલ સમૂહ જે એમાઇડ છે, આપણે એમાઇડમાં લખીએ છીએ C OH, પરંતુ એક એચનું વિસ્થાપન આપણે લખેલું છે, જ્યારે જોજો તો આ એમાઇડ બન્યો. અને એમાઇડ બને બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ, એમિનો કાર્બોક્સિલિક એસિડ ભેગા થઈ પાણીનો અણુ દૂર થઈને એમાઇડ બન્યો, પોલિમર બન્યો. તો એમાઇડ બને ત્યારે શબ્દ લખો નાયલોન, નાયલોન. ચલો, આ બન્યો નાયલોન. આપણે ઘણી વખત કહીએ નાયલોન ટેરેલિન ના કપડા, પોલિએસ્ટર, હા, તો આ બધા જે નાયલોનની દોરી, કપડાં સૂકવવાની દોરી છે, તો જે નાયલોનની હોય છે પોલિમર પદાર્થોમાં, તો નાયલોન કેવી રીતના બને? તો બે મોનોમરનું જોડાણ થઈને એમાઇડ સમૂહનું નિર્માણ થયું, તેને નાયલોન કહીશું. પણ હજુ આનું નામ છે નાયલોન, ઘણા બધા છે, એટલે આનું નામ શું આપી શકાય જોજો. તો સરળ, કોઈ પણ નાયલોન પોલિમરનું નામ કેવી રીતના આપવું? તો બે ભેગા થઈને એમાઇડ બન્યો તો નાયલોન. હવે એની સંજ્ઞા, તો આમાં કાર્બન છે, આમાં પણ કાર્બન, એક બે અને આ ચાર એટલે છ, તો આ છ કાર્બન, છ કાર્બન ધરાવતા મોનોમર માટે આને કહીશું નાયલોન 6 6. જુઓ, નાયલોન 6 6, કપડાં સૂકવવાની દોરી છે નાયલોન 6 6, માછલી પકડવાની જાળ તો નાયલોન 6 6, ઘણો ઉપયોગી પોલિમર પદાર્થ છે. તો આમ આપણે બનાવ્યા ચાર પોલિમર. હવે એની વ્યાખ્યા સમજીએ, તો આ ચાર પોલિમરમાંથી એક એક વ્યાખ્યા તરફ પાછા આવીશું. તો જુઓ, પહેલી મોનોમર, મોનોમર કોને કહેવાય? તો પોલિમર પદાર્થ જે અણુમાંથી બને છે એને આપણે કહીશું સામાન્યતઃ મોનોમર, અથવા જે અણુઓ ભેગા થઈને પોલિમર પદાર્થનું નિર્માણ કરે છે તો તે અણુને મોનોમર કહી શકાય. ચલો, ક્લિયર. એક પોલિમર, તો પોલિમર કોને કહી શકાય? તો દ્વિબંધ ધરાવતા, ત્રિબંધ ધરાવતા, આપણે ત્રિબંધનું ઉદાહરણ નથી પણ દ્વિબંધ ના આવશે, તો દ્વિબંધ ધરાવતા કે ત્રિબંધ ધરાવતા કે કોઈ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સરળ કાર્બનિક પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાના અંતે જોડાઈ, સોરી, રાસાયણિક પ્રક્રિયા દ્વારા સહસંયોજક બંધથી જોડાઈ જે વિરાટ અણુનું નિર્માણ કરે તેને પોલિમર કહેવાય. ફરીથી સાંભળજો, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કે કોઈ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સરળ કાર્બનિક પદાર્થો રાસાયણિક પ્રક્રિયાના અંતે સહસંયોજક બંધથી જોડાઈ જે વિરાટ અણુનું નિર્માણ કરે તેને પોલિમર કહેવાય. પોલિમર પદાર્થોમાં સહસંયોજક બંધ જોવા મળે, કંઈક અંશે ક્યાંક એચ બંધ આવશે, ફરી ચર્ચા આપણે અગાઉ કરીશું, પણ હાલ સહસંયોજક, મુખ્ય બંધ સહસંયોજક. ચલો, ક્લિયર. તો પોલિમર, હવે પોલિમરાઇઝેશન પ્રક્રિયા, તો હાલ હું જ્યાં ત્યાં રાસાયણિક પ્રક્રિયા બોલું છું, પણ હવે શબ્દ જોજો બદલાશે, એટલે અહીંથી તમારો એક નવો પોઈન્ટ કે મોનોમરમાંથી પોલિમર બનવાની રાસાયણિક પ્રક્રિયાને હવે આપણે કહીશું પોલિમરાઇઝેશન પ્રક્રિયા. એટલે આ ખાસ ધ્યાન રાખજો, એટલે પોલિમરમાં લખવું હોય તો લખી શકાય એની વ્યાખ્યામાં, કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કે સરળ કાર્બનિક પદાર્થ ના અણુઓ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે સહસંયોજક બંધથી જોડાઈ જે વિરાટ અણુનું નિર્માણ કરે તેને પોલિમર કહેવાય. તો આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયા છે એની જગ્યાએ લખી શકીએ પોલિમરાઇઝેશન પ્રક્રિયા, સંજ્ઞા આપવી હોય તો POLYN. એટલે હવેથી આપણે રાસાયણિક પ્રક્રિયા લખીશું નહીં, ત્યાં કરીશું પોલિમરાઇઝેશન, પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ક્લિયર? હજુ ઘણું ઉમેરાતું જશે. ઓકે, તો અહીંયા આવશે POLYN, પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ચલો, ક્લિયર. ત્રીજી વ્યાખ્યા. ચોથી, આવર્તનીય એકમ. આવર્તનીય એકમ એટલે શું?
ખૂબ અગત્યનો ટોપિક તમારા માટે, વિકલ્પ માટે. આવર્તનીય એકમ એટલે મોનોમરમાંથી પોલિમર બને છે. હવે અહીંથી સમજો કે પોલિમરમાં જે અણુઓનું ક્રમિક પુનરાવર્તન થાય તેને તે પોલિમરનો આવર્તનીય એકમ કહેવાય. આવર્તનીય એકમ એટલે પોલિમર પદાર્થમાં જે અણુઓનું જે ભાગનું જે એકમનું ક્રમિક પુનરાવર્તન થાય તો એને આવર્તનીય એકમ કહેવાય. જેમ કે પોલિથીન તો ઇથીન, એનો આવર્તનીય એકમ ખાસ ધ્યાન રાખો. પોલી એક્રિલો નાઇટ્રાઇલ પોલિમર તો એનો આવર્તનીય એકમ એક્રિલો નાઇટ્રાઇલ. પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ તો એનો આવર્તનીય એકમ વિનાઇલ ક્લોરાઇડ. એમાં સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. પણ આમાં ખાસ સમજો, નાયલોન અને ટેરેલિનમાં ખાસ સમજવાનું, નહીતર ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. મનમાં ગોખેલું રાખે કે ભાઈ પોલિમર શેમાંથી બન્યો, તો આ મોનોમર માંથી બન્યો તો એના આવર્તનીય એકમ તો નહીં. જ્યાં બે અણુઓ જોડાઈને કંઈક છૂટું પડ્યું ને નવો એકમ બન્યો, નવો સમૂહ બન્યો, એનો આવર્તનીય એકમ બનશે. એટલે સાંભળજો ખાસ કે નાયલોન 6,6માં આવર્તનીય એકમ તરીકે હેક્સામિથિલિન ડાયામાઇન અને એડેબિક એસિડ નથી. નાયલોન 6,6માં આવર્તનીય એકમ તરીકે એમાઇડ છે. શું છે? એમાઇડ. નાયલોન શબ્દ જ્યાં આવે, ટૂંકમાં યાદ રાખી લો કે નાયલોન શબ્દ આવે તો આવર્તનીય એકમ એમાઇડ. અને ક્યાં ટેરેલિન શબ્દ આવે યાદ રાખજો, પાછળ ઉદાહરણ આપીશ. ટેરેલિન શબ્દ આવે, ડેક્રોન શબ્દ આવે તો આવર્તનીય એકમ તરીકે એસ્ટર. ઓકે, તો આ થઈ વ્યાખ્યાઓ. એ વ્યાખ્યાઓ અહીંયા આપણે લખેલી છે, એને સમજીશું. તો જુઓ, તો જુઓ એક એક વ્યાખ્યા ફટાફટ સમજો. મોનોમર, જે સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવી શકે તેને મોનોમર કહેવાય. ઇથિનમાંથી પોલિથીન, તો ઇથિન મોનોમર. પોલિમર એક અથવા બે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને વિરાટ અણુઓ બનાવે તેને પોલિમર કહે છે. આ પણ આપી શકાય અથવા આ પણ આપી શકાય. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંખ્ય મોનોમરના અણુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાના અંતે સહસંયોજક બંધથી જોડાઈ જે વિરાટ અણુનું નિર્માણ કરે અથવા બનાવે તેને પોલિમર કહે છે. આમાં એક લખ્યું તો જેમ કે પોલિવિનાઇલ ક્લોરાઇડ, તો વિનાઇલ ક્લોરાઇડ હતો. પણ બે છે તો એમાં બે ઉદાહરણ આપ્યા મેં. એક બ્યુના એસ કે એમાં સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, તો એમાં બ્યુટા 1,3-ડાઇન અને સ્ટાયરીન બે મોનોમર. નાયલોન 6,6 તો એક્ઝામ મિથિલિન ડાયામાઇન અને એડેબિક એસિડ, આથી લખેલું છે. આ ધ્યાન રાખજો. એના પછી પોલિમરાઇઝેશન, તો શું કહ્યું? મોનોમરમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા પોલિમર બને છે. આ પોલિમર બનવાની પ્રક્રિયાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય. આપણે POLYN લખ્યું છે. એ જ પ્રમાણે આવર્તનીય એકમ, તો આવર્તનીય એકમમાં જુઓ, દરેક પોલિમર શૃંખલામાં મોનોમરના અણુઓને આધારે તેના ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો આ પુનરાવર્તિત પામતા ભાગને આવર્તનીય એકમ કહેવાય. ફરી યાદ કરાવું, જે પોલિમરમાં મોનોમરના અણુઓનું ક્રમિક પુનરાવર્તન થાય એનો આવર્તનીય એકમ. ઉદાહરણ તરીકે ફરી સાંભળજો કે પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ તો એનો આવર્તનીય એકમ વિનાઇલ ક્લોરાઇડ. પોલિસ્ટાયરીન તો બની શકે સ્ટાયરીન, આ ધ્યાન રાખો. પરંતુ બે ક્રિયાશીલ સમૂહ જોડાઈને નવો ક્રિયાશીલ સમૂહ બને તો એ બનતો નવો ક્રિયાશીલ સમૂહ એનો આવર્તનીય એકમ હશે. ઉદાહરણ તરીકે મેં હમણાં આ સમજાવ્યું નાયલોન 6,6માં, તો નાયલોન 6,6માં એમાઇડ તો એનો આવર્તનીય એકમ, અને ટેરેલિન ડેક્રોન તો એમાં એસ્ટર, એનો આવર્તનીય એકમ થશે. એટલે આ એક મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, ધ્યાન રાખજો. આવર્તનીય એકમ ઓળખતા આવડતું હોવું જોઈએ. આ ચાર વ્યાખ્યાઓ. હવે એના પછીની બાકીની ત્રણ વ્યાખ્યાઓ. તો જુઓ, એ વ્યાખ્યાઓમાં પોલિમરાઇઝેશન અંશ, તો કોઈપણ પોલિમર અણુમાં આવર્તનીય એકમની સંખ્યા, તો અહીંયા જોજો, ધારો કે મેં અહીંયા 10 લીધા પણ અહીંયા 5 જોડાયા, તો જોડાતા 5 અણુની સંખ્યા એ પોલિમરાઇઝેશન અંશ થશે. 100% પ્રક્રિયા પૂર્ણ ન થાય. તમે 1,000 અણુ લો તો 1,000 નહીં જોડાય,
પણ જે જોડાતા અણુઓ છે એની સંખ્યા એને પોલિમરાઇઝેશન અંશ કહેવાય. તો એનને એનને પોલિમરાઇઝેશન અંશ કહે છે. આ આ મુખ્ય વ્યાખ્યાઓ. એના પછીના બે યાદ રાખજો. એક વિધાન સ્વરૂપ પોલિગોમર, જે પોલિમરાઇઝેશન અંશ પોલિમરમાં પોલિમરાઇઝેશન અંશ એટલે એનની સંખ્યા, મોનોમરના અણુઓની સંખ્યા જે પોલિમરમાં છે તે લીધેલા છે તે નહીં, તમે પ્રક્રિયા દરમિયાન લીધેલા છે તે નહીં, પણ પોલિમરમાં જોવા મળતા પોલિમરમાં જોડાયેલા મોનોમરના અણુઓની સંખ્યા, એ પોલિમરાઇઝેશન અંશ. તો જો પોલિમરાઇઝેશન અંશ લગભગ 25 એકમ કરતાં ઓછો હોય તો એ બનતા પોલિમરને ઓલિગોમર કહેવાય. જેમ કે આપણા વ્યવહારમાં ફેવિકોલ આપણે જોયો છે, એક પ્લાસ્ટિક છે, ધ્યાન રાખો, ઘણા એવું સમજતા હોય કે લિક્વિડ, હા તો પ્રવાહી, પણ એ જ્યારે કઠણ બને ત્યારે પ્લાસ્ટિક સ્વરૂપ ધારણ કરે, પેઇન્ટ, ઓઇલ પેન, આ ધ્યાન રાખો, તો એ લિક્વિડ છે, પણ જ્યારે દિવાલ ઉપર લગાવ્યા પછી સુકાય ત્યારે પ્લાસ્ટિક સ્વરૂપ ધારણ કરે, ઘન બને. તો મૂળ સ્વરૂપ પ્રવાહી. તો ઓલી ફેવિકોલ જેવા એડિએસી અને પેઇન્ટમાં વપરાતા પ્રવાહી પોલિમર, એ ઓલિગોમર છે, યાદ રાખજો, એક વિકલ્પ સ્વરૂપ ભારે પોલિમર. તો જો પોલિમરાઇઝેશન અંશ 25 એકમ કરતા વધારે હોય તો તે પોલિમરને ભારે પોલિમર કહેવાય. સામાન્યતઃ ભારે પોલિમર ઘન અવસ્થામાં હોય છે, આ ધ્યાન રાખો ખાસ, આમાં પ્રવાહી હતા, ઘન છે, ઉદાહરણ આપ્યા છે પણ આટલા ઉદાહરણ નથી, તમે આગળ અભ્યાસ કરશો એમ વધતા જશે. પોલિથીન, પોલિસ્ટાઇરિન, બેકેલાઇટ પ્લાસ્ટિક, મેલેમાઇન, મેલેમાઇન આપણે રિસેપ્શનમાં ને એમાં પ્લાસ્ટિકની પ્લેટ જે હોય છે, મેલેમાઇન પ્લેટ, મજબૂત પ્લેટ, તો મેલેમાઇન વગેરે ભારે પોલિમર છે. તો અહીંયા સુધીની વ્યાખ્યાઓ અને મેં જેટલું સમજાવ્યું પરફેક્ટ લખીને તૈયાર કરવું, ઓકે, બાકીનું આવતીકાલે.